हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, आज आपनो जो विषय छे ते आवनारी गुजरात सिविल जज्ती परीक्षा माटे मोस्ट इम्पोर्टेंट विषय छे ने आज हूँ बात करवानो छूँ मॉक टेस्ट नंबर 32 नी। यस फ्रेंड्स, मॉक टेस्ट नंबर 32 मोस्ट इम्पोर्टेंट छे ने आ अगाउनी जेम ज मॉक टेस्ट आपणे लीधा छे अगाउ ने एमनी जेम ज आ मॉक टेस्ट नंबर 32 मां पण मोस्ट इम्पोर्टेंट 10 क्वेश्चन छे जे आप सौने आवनारी एलिमिनेशन टेस्ट गुजरात सिविल जज्ती परीक्षा प्रिलिमिनरी एक्जामिनेशन एम आ बहु ज हेल्पफुल थवाना छे। आ प्रश्नों जे छे बहु ज अगत्यना छे अने आप सब आ वीडियो ने एंड सुधी जोजो जेथी आप समझी शको के आ केवा प्रश्नों पूछाई शके एम छे, क्यांथी प्रश्नों बने छे, केवी रीते प्रश्नों पूछाय छे अने कई रीते एना आप सब इजीली साचा आंसर आपी शको। तो फ्रेंड्स, दिस इज चिराग सर अने आप सब जोई रह्या छो अमारी यूट्यूब चेनल रियल एज्युकेशन कैचिट। तो फ्रेंड्स, जे लोको आजे अमारी चेनल पर नवा छे एमने खास रिक्वेस्ट करू छू के प्लीज चेनल ने सब्सक्राइब करी लेजो, बेल नोटिफिकेशन आइकॉन ने ऑन करी लेजो जेथी आवा नवा वीडियोस लाऊं तो तेना अपडेट्स सौथी पहला आप सौने मळी जाय। तो फ्रेंड्स, वीडियो ने शुरू करता पहला नीचे जे लाइक नु बटन छे ए जरूर थी जरूर दबावी देजो। तो फ्रेंड्स, અહીંયાથી જે પણ કંઈ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે તેના આન્સર્સ આપવામાં આવતા હોય છે, તો ફ્રેન્ડ્સ એવું પણ બની શકે કે જે પણ કોઈ આન્સર હોય કદાચ મારાથી પણ ભૂલ થઈ શકે એમ હોય। લો એ બદલાતો વિષય છે, એમેન્ડમેન્ટ આવતા હોય છે ઘણીવાર એવું પણ બને કે એમેન્ડમેન્ટ આવ્યું હોય પણ ધ્યાનમાં ના હોય એવું પણ બને। તો અહીંયા એટલા માટે ખાસ કરીને ધી આન્સર્સ આર સજેસ્ટિવ, જે પણ કોઈ પ્રશ્નો છે બધા સજેસ્ટ અને આન્સર્સ જે પણ છે એ સજેસ્ટિવ છે। ઇન એની કેસ ઓફ ડાઉટ ओरिजिनल एक्ट्स, गैजेट, नोटिफिकेशन, जजमेंट्स, रिकमेंडेड टेक्स्ट बुक्स एंड बेसिक डॉक्यूमेंट्स बी परस्यूड एंड वेरिफाइड। एनाथी आप वेरिफाई कर सको, पर हूँ ट्राई करीश कि साचा में साचा आंसरो आप सब सुधी पहुंचाड़ो। ओके, तो फ्रेंड्स वधु समय ने नहीं बगाड़िए, जल्दी से जल्दी स्टार्ट करीशु। सौथी पहला अहीं क्वेश्चन नंबर वन है, मॉक टेस्ट नंबर 32 क्वेश्चन नंबर वन है। एक्स विथ द इंटेन्शन ऑफ कॉज मिसकैरेज મિસકેરેજ એડમિનિસ્ટર્ડ અ ડ્રગ ટુ અ પ્રેગ્નેન્ટ લેડી વાય। એક્સ શું કરે છે, ઇરાદાપૂર્વક મિસકેરેજ કરવાના ઇરાદાથી એના જે પણ કોઈ એનું જે એને ડ્રગ છે દવા છે એમાં શું પ્રેગ્નેન્ટ લેડીમાં એ જે પણ કોઈ દવા યુઝ કરવાની છે એમાં એક ડ્રગ યુઝ કરી દેશે, શાના માટે કે જેનાથી મિસકેરેજ થઈ જાય। ધ ચાઇલ્ડ ઇન વોમ ટાઈટ, ગર્ભમાંનું બાળક એનાથી મૃત્યુ પામે છે। એક્સ ઇઝ ગિલ્ટી ઓફ, તો એક્સે કયો ગુનો કર્યો? ઓપ્શન્સ આર એ મર્ડર, બી કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર, સી નો ઓફેન્સ, કે ડી કોઝિંગ મિસકેરેજ। તો ફ્રેન્ડ્સ આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને આપ સૌને સિમ્પલી આવડી જાય, ઇન્ટેન્શન છે આવું કર્યું છે એટલા માટે એ શું બનશે મિસકેરેજ થયું છે, તો અહીંયા ઓપ્શન ડી વિલ બી ધી રાઇટ આન્સર, કોઝિંગ મિસકેરેજ, મિસકેરેજ કોઝ કરવાનો એને ગુનો કરે છે, ઓપ્શન ડી વિલ બી ધી રાઇટ આન્સર। ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો જ જોઈએ। ઓકે, હવે જઈશું ક્વેશ્ચન નંબર ટુ તરફ। ક્વેશ્ચન નંબર ટુ શું જણાવે છે? ઇટ કેન નોટ બી કમિટેડ ઇન પ્રાઇવેટ ડિફેન્સ, આમાંથી નીચેનામાંથી શું પ્રાઇવેટ ડિફેન્સ કરતા સમયે નહીં કરી શકાય? ઓપ્શન્સ આર મર્ડર, રાયટ, આસોલ્ટ કે આફરે। તો ફ્રેન્ડ્સ આ પણ એક નવો ક્વેશ્ચન જાણવા મળ્યો ને આવું પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ, શું આવશે આનો આન્સર સાથે સાથે કોમેન્ટ કરતા રહેજો। આપ સૌને આવડતો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો। અહીંયા ક્વેશ્ચન નંબર ટુમાં સાચો આન્સર બને છે ડી આફરે, તો પ્રાઇવેટ ડિફેન્સમાં આફરે નહીં કરી શકાય, ક્લિયર? ઓકે, ક્વેશ્ચન નંબર થ્રી પર જઈશું। ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ કેસીસ ધ સુપ્રીમ કોર્ટ હેઝ લેડ ડાઉન ધી ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન ટુ અબેટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, તો કયા કેસ લોમાં ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ આપ્યું છે ત્યાં ગાઈડલાઇન્સ પણ આપી છે સુપ્રીમ કોર્ટે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટે એને નાબૂદ કરવા માટે? ઓપ્શન્સ આર વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, એપેરલ એક્સપોર્ટ કોર્પોરેશન વર્સિસ એ કે ચોપરા, ચેરમેન રેલવે બોર્ડ વર્સિસ ચંદ્રિમા દાસ, નન ઓફ ધી અબોવ। તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવશે? અહીંયા સાચો જવાબ આપ સૌને કદાચ આવડતો પણ હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે, પ્રશ્ન બનશે તો આપ સૌને આવડવું જોઈએ। સાચો જવાબ બને છે એ વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, ખાસ યાદ રાખજો, પ્રશ્ન બનશે તો આપ સૌને આવડવો જ જોઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે। ક્વેશ્ચન નંબર ફોર, એ ઇનસાઇટ્સ અ ડોગ ટુ સ્પ્રિંગ અપોન જેડ વિધાઉટ જેડ્સ કન્સેન્ટ, હિયર એ ઇન્ટેન્ડ ટુ કોઝ ઇન્જરી, ફિયર ઓર એનોયન્સ ટુ જેડ, કઈ રીતે? તો એને શું યુઝ કર્યું છે? એ યુઝિસ ક્રિમિનલ ફોર્સ ટુ જેડ, એ યુઝ ફોર્સ ટુ જેડ, એ યુઝિસ અસોલ્ટ ટુ જેડ, ઓલ ઓફ ધી અબોવ। તો ફ્રેન્ડ્સ અહીંયા શું આન્સર આવશે? એ ઇન્સાઇટ કરે છે પોતાના કૂતરાને સ્પ્રિંગ અપોન જેડ વિધાઉટ જેડ્સ કન્સેન્ટ, હિયર એ ઇન્ટેન્ડ્સ ટુ કોઝ ઇન્જરી, ફિયર ઓર એનોયન્સ ટુ જેડ, તો કઈ રીતે? એ યુઝિસ ક્રિમિનલ ફોર્સ ટુ જેડ, યુઝ ફોર્સ ટુ જેડ,
यूज ए सोल्ट के ऑल ऑफ दी अबव। तो फ्रेंड्स अहीं साचो जवाब बने छे क्वेश्चन नंबर 4 मां मोस्ट इम्पोर्टेंट आ क्वेश्चन साचो जवाब बने छे ए यूजिस क्रिमिनल फोर्स टू जेट। क्रिमिनल फोर्स मां स्पष्टपणे आपणे જોયું છે આઈપીસી માં અને ત્યાં આવું જણાવેલું છે જે આ વ્યાખ્યાને ફોલો કરે છે એટલા માટે અહીંયા જો આવો ઇન્જરી ફિયર કે એનોયન્સ કરવાનો એનો ઈરાદો હોય તો એને ક્રિમિનલ ફોર્સ યુઝ કર્યો છે એમ કહેવાય અને એટલા માટે આન્સર અહીંયા એ બનશે। ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ કરીશું। ક્વેશ્ચન નંબર 5 એ એન્ટર્સ જેટ્સ હાઉસ થ્રુ અ વિન્ડો। એ નામની વ્યક્તિ જેટના ઘરમાં બારીમાંથી પ્રવેશ કરે છે તો એ કયો ગુનો કર્યો છે ટ્રેસપાસ હાઉસ ટ્રેસપાસ હાઉસ બ્રેકિંગ કે ઓલ ધી અબોવ। તો ફ્રેન્ડ્સ આપ સૌને જો ટ્રેસપાસ અને હાઉસ બ્રેકિંગની વ્યાખ્યા ખબર હોય ને તો આપ ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો એટલા માટે એ જે ચેપ્ટર છે ત્યાં બધું ઇમ્પોર્ટન્ટ બની જાય છે। તો અહીંયા ખાસ કરીને એ એન્ટર જેટ્સ હાઉસ થ્રુ અ વિન્ડો એ કમિટ્સ હાઉસ બ્રેકિંગ વોટ વિલ બી ધી રાઈટ આન્સર હાઉસ બ્રેકિંગ વિલ બી ધી રાઈટ આન્સર અહીંયા સાચો જવાબ બનશે સી હાઉસ બ્રેકિંગ। ક્વેશ્ચન નંબર 6 એ હેઝ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિથ હિઝ ઓન વાઇફ હુ ઇઝ લિવિંગ સેપરેટલી ફ્રોમ હિઝ અંડર અ ડિગ્રી ઓફ સેપરેશન વિધાઉટ હર કન્સેન્ટ વિચ સેક્શન ઓફ આઈપીસી કવર્સ ધીસ મેટર। તો ફ્રેન્ડ્સ એ હેઝ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિથ હિઝ ઓન વાઇફ પોતાની વાઇફ છે પણ એને ડિગ્રી મેળવી છે સેપરેશનની ને એના થ્રુ એ અલગ રહે છે એની સંમતિ વિના સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવામાં આવે છે તો આ જે આઈપીસી ની કઈ કવર કરશે આ મેટર ને આઈપીસી ની કઈ સેક્શન ઓપ્શન છે સેક્શન 376 સેક્શન 376A સેક્શન 376B સેક્શન 376C વોટ વિલ બી ધી રાઈટ આન્સર। તો હિયર રાઈટ આન્સર વિલ બી સેક્શન નંબર વોટ વિલ બી ધી રાઈટ આન્સર અહીંયા સાચો જવાબ બને છે સેક્શન નંબર 376B 376 વિલ બી ધી રાઈટ આન્સર સ્પષ્ટ જોગવાઈ છે અને એટલા માટે અહીંયા સાચો જવાબ બને છે સેક્શન નંબર 376B વિલ બી ધી રાઈટ આન્સર। ઓકે ક્વેશ્ચન નંબર 7 Which one of CPC provides detailed rules regarding judgments and decrees? તો જજમેન્ટ અને ડિક્રી માટે ડિટેલમાં રૂલ જણાવેલો છે તેવો ઓર્ડર કયો છે સીપીસી નો? ઓપ્શન્સ આર ઓર્ડર નંબર 21 ઓર્ડર 20 ઓર્ડર 23 ઓર્ડર નંબર 10। તો આ તો ખાસ યાદ રહી જાય દરિયો છે સિવિલ અને તેમાં પણ ઓર્ડર નંબર 21 તો બહુ જ ડેન્જર છે 106 રૂલ્સ છે ખાસ યાદ રાખજો અહીંયા સાચો જવાબ બને છે એ ઓર્ડર નંબર 21 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ। ક્વેશ્ચન નંબર 8 તરફ મૂવ કરીશું ફ્રેન્ડ્સ। ક્વેશ્ચન નંબર 8 તરફ જતા પહેલા ફ્રેન્ડ્સ જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે એમને ખાસ પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો અને લાઇક જરૂરથી કરી દો વિડીયો। ઓકે ક્વેશ્ચન નંબર 8 પર જઈશું। ક્વેશ્ચન નંબર 8 છે વિચ ઓફ ધ પ્રોવિઝન ઓફ સીપીસી ડીલ્સ વિથ કન્સિક્વન્સીસ ઓફ ડિસઓબેડિયન્સ ઓફ એન ઇન્જંક્શન ગ્રાન્ટેડ બાય કોર્ટ। તો ડિસઓબેડિયન્સ થાય ઇન્જંક્શન ગ્રાન્ટ કર્યું છે તો તેના પરિણામો ક્યાં આપેલું છે સીપીસીમાં? ઓર્ડર 39 રૂલ 1 ઓર્ડર 39 રૂલ 2 ઓર્ડર 39 રૂલ 2A ઓર્ડર 39 રૂલ 3 વોટ વિલ બી ધી રાઈટ આન્સર? તો ફ્રેન્ડ ડિસઓબિડિયન્સ થાય તો અહીંયા જે મનાઈ હુકમ આપેલો છે તેને કોઈ ડિસઓબે કરે તો તેના પરિણામો ક્યાં આપેલા છે? એ આપેલા છે ઓર્ડર નંબર 39 રૂલ નંબર 2A માં 39 રૂલ 2A માં આપેલા છે ખાસ યાદ રાખજો પ્રશ્ન બનશે પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ઓર્ડર છે 39 મનાઈ હુકમની વાત કરે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 તરફ મૂવ કરીએ। ક્વેશ્ચન નંબર 9 છે ઓર્ડર નંબર 21 ઓફ સીપીસી ડીલિંગ વિથ એક્ઝિક્યુશન એન્ડ ડિક્રીઝ એન્ડ ઓર્ડર્સ કન્ટેન્સ। તો ફ્રેન્ડ્સ 21માં કેટલા રૂલ્સ છે? 100 રૂલ્સ। ઓર્ડર નંબર 21 સીપીસીમાં કેટલા રૂલ્સ છે? 100 રૂલ્સ, 102 રૂલ્સ, 103 રૂલ્સ, 106 રૂલ્સ। આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ હમણાં મેં વાત કરી અને ખાસ યાદ રાખી લેજો ઓર્ડર નંબર 21માં ટોટલ 106 રૂલ્સ છે ખાસ યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે પ્રશ્ન બને તો આપ સૌને આવડવો જોઈએ। ક્વેશ્ચન નંબર 10 હંમેશાની જેમ ક્વેશ્ચન નંબર 10નો જે આન્સર છે એ આપ સૌએ આપવાનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હંમેશા હું ક્વેશ્ચન નંબર 10 લઈને આવું છું અને જેના આન્સર આપ સૌએ હંમેશાની જેમ આપવાના છે। તો અહીંયા ક્વેશ્ચન નંબર 10 છે વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ અ કેસીસ ઓન રેસ જ્યુડિકેટા। નીચેનામાંથી કયા કેસ કયો કેસ એવો છે કે જે રેસ જ્યુડિકેટા પરનો કેસ નથી? ઓપ્શન્સ આર ડ્યુચે વર્સિસ કિંગસ્ટન કેસ, બી છજુરામ વર્સિસ નેકી, સી મુનિબીબી વર્સિસ ત્રિલોકનાથ, ડી બાયરામ પેસ્ટોનજી કેરીવાલા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા। તો અહીંયા
ત્રણ કેસો રેસ જ્યુડિકેટા સાથે સંબંધ ધરાવે છે, પણ એક કેસ એવો છે જે રેસ જ્યુડિકેટા સાથે સંબંધ ધરાવતો નથી. તો ફ્રેન્ડ્સ, આપ સૌએ એનો આન્સર મને કોમેન્ટ બોક્સમાં નીચે કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. અને ફ્રેન્ડ્સ, જેનો પણ આન્સર સૌથી પહેલાં આવ્યો હશે ને, જેનો પણ આન્સર સૌથી પહેલાં ને સાચો આવ્યો હશે, એનો આન્સર હું પિન કરી દઈશ, જે હંમેશ માટે આ વિડીયોની નીચે એનો આન્સર હંમેશા રહેશે. તો ફ્રેન્ડ્સ, ટ્રાય કરો આપ સૌ સાચો આન્સર આપવાનો, અને સૌથી પહેલાં આન્સર આપવાનો, કોમેન્ટ કરીને આન્સર આપવાનો ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજના આ વિડીયોમાં આપ સૌને ઘણું બધું જાણવા મળ્યું હશે, ઘણું બધું સમજવા મળ્યું હશે, શીખવા મળ્યું હશે. તો ફ્રેન્ડ્સ, કંઈ પણ આપ શીખ્યા હોય તો આ વિડીયોને નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયોઝ લાવું તો તેના અપડેટ્સ સૌથી પહેલાં આપ સૌને મળી જાય. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.